સિહોર નગરપાલિકા હસ્તકની ચાલતી આવાસ યોજનામાં સત્તાધીશો અધિકારીઓ અને એજન્સીની સાંઠગાંઠથી થતા ભ્રષ્ટાચારને રોકવા આવેદનપત્ર પાઠવાયું. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત આવાસ યોજના ચાલી રહી છે, જેમાં લાભાર્થીઓને એનકેન પ્રકારે હેરાન કરી આર્થિક હિતસિદ્ધ કરવાના હેતુસર સત્તાધીશો તથા અધિકારીઓની એજન્સીના મેળાપણાથી સરકારની ગરીબ જનતા માટેની યોજના પહોંચતી નથી. તેની સાથે લાભાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે લાભ ખાટવાનું કારસ્થાન કરવામાં આવી રહ્યું છે. તેના વિરોધમાં સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અરજ કરી હતી. કોઈ જાતની તપાસ નથી થતી, કોઈ આટો મારવા જતું નથી. શરૂઆતથી જે લોકોએ ભ્રષ્ટાચાર કરવાની શરૂઆત કરી છે, આવી ધાક ધમકી આપવામાં આવે છે કે મકાનનું કામ જો અમને કરવા દો તો જ તમારો બીજો હપ્તો આપશું, નહીં તો તમારો બીજો હપ્તો રોકી દઈશું. ગઈકાલે હું એક બે લાભાર્થીઓને મળ્યો, એ લોકોએ પોતાનું આખું ઝૂંપડું પાડી દીધું છે, પ્લીન સુધીનું કામ કર્યું છે. બીજો હપ્તો એમનો આવ્યો નથી કે કોઈ આટો મારવા આવતો નથી. મારા બાયડી છોકરા લઈને અમે લોકો બહાર જોયું છે આવી ઠંડીમાં, પણ એમણે એને કામ ન આપ્યું એટલે એનો બીજો હપ્તો એમના ખાતામાં જમા નથી. જો આ પરિસ્થિતિ છે તો એમના માટે 3 લાખ રૂપિયા જેવી મતભર રકમ છે. હવે આ બાંધકામમાં મેં કીધું એમ આપને છીંડા તો છે, કે કંઈ એમાં સ્પષ્ટતા નથી કે કઈ ટાઈપની ગાડી વાપરવાની, કઈ સિમેન્ટ, એ એની રીતે એની મનસુખીથી બનાવે તો એ 1-1.5 લાખમાં બનાવીને 1-2 લાખ રૂપિયા જેવી માતબાર રકમ અત્યારે આપણી પાસે લાભાર્થી 150. કોંગ્રેસ સમિતિ અને સિહોર નગરપાલિકા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા દ્વારા SDM સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા ચાલે છે, તેમાં સિહોરના 150 લોકોને લાભાર્થીઓને લાભ મળ્યો છે. લાભ મળવો જ જોઈએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબોની અને મધ્યમ વર્ગની હંમેશા તરફેણ કરતી આવી છે, ત્યારે આ લોકોને લાભ મળે એમાં કોંગ્રેસ પક્ષને કોઈ વાંધો નથી. પણ કોંગ્રેસ પક્ષના એવું ધ્યાન છે અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એ બંને લોકો મિલીભગતથી જેટલા લાભાર્થીઓ છે એની પાસેથી 500 રૂપિયા સોગંદ નંબરના પડાવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે સોગંદ નંબરના 500 રૂપિયા નથી, ખાલી 100 રૂપિયા સોગંદનામું થાય છે. આ લોકોએ એવું ફિક્સ કરી નાખ્યું છે કે 500 રૂપિયા સોગંદનામાના દેવા ફરજિયાત છે. અને બીજી વાત એવી છે કે 2500 રૂપિયા પ્લાન પાસ કરાવવાના લે છે, તો આ 2500 રૂપિયા પણ કોઈ લાભાર્થીને દેવાના થતા નથી. સરકારના નિયમ મુજબ જે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લોકોએ લાભ લીધો છે તે લોકોને પ્લાન પાસ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે આવા બધા મુદ્દાને અમે ધ્યાનમાં રાખીને આજે SDM સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આગામી સમયમાં જો આવો બધો ભ્રષ્ટાચાર જો અટકાવવામાં નહીં આવે તો સિહોર શહેર કોંગ્રેસ સમિતિ અને સિહોર નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના વિપક્ષ સભ્યો દ્વારા એક આંદોલન છેડવામાં આવશે. કૌભાંડ થયું છે ત્યારે પણ કોંગ્રેસ પક્ષ હંમેશા ઉગતો વખત મીડિયાના માધ્યમથી લોકોનું ધ્યાન દોર્યું છે અને અમારા રજૂઆતો પણ કરી છે. ત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને જ્યારે લાભ મળવાનો હોય ત્યારે 3.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ છે ત્યારે પૂરેપૂરી જે લાભાર્થી 3.5 લાખ રૂપિયાની રકમ લાભાર્થીને પૂરેપૂરી મળે અને આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર ન થાય એ માટે અમે આગોતરા આયોજન રૂપે આજે SDM સાહેબ રજૂઆત કરી છે. અને આમાં હજી પણ કોઈ જો અમે મીડિયાના માધ્યમથી એવું પણ જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ લાભાર્થીને કોઈ પણ અધિકારી દ્વારા કે શાસકો દ્વારા જો હેરાગતિ કરવામાં આવે તો એ લોકો સિહોર શહેર કોંગ્રેસ સમિતિનો તાત્કાલિક સંપર્ક કરે.